સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. રાજ્ય સરકારના ગરીબી ઉન્મૂલન માટેના મહત્વાકાંક્ષી ગરીબ કલ્યાણ મેળો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો તથા જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબો અને જરૂરિયાતમંદોના આર્થિક વિકાસ માટે કામ કરતી સરકાર છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009-10 આ ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરી હતી, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 2,66,450 જેટલા લાભાર્થીઓને સાધન સહાય થકી રોજગારીનો અવસર પૂરો પાડ્યો છે. આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના 2,424 લાભાર્થીઓને 100.62 કરોડની સાધન સહાય પૂરી પાડવામાં આવી છે, જેથી તેઓ પોતાનું અને પરિવારનું ગુજરાન સ્વમાનભેર ચલાવી શકે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં સરકાર દ્વારા જરૂરિયાતમંદો માટે 1 રૂપિયો ફાળવવામાં આવતો તો તે ગરીબ સુધી પહોંચતા 15 પૈસા થઈ જતા, જે વડાપ્રધાન મોદીજીએ તેના નિરાકરણ વિશે વિચારી જે તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં સહાય સીધી DBTના માધ્યમ દ્વારા જમા કરવાથી પૂરા પૈસા તેના સુધી પહોંચતા થયા છે. તમામ સમાજના લોકોને એકસાથે લઈ તેમના વિકાસની નેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સફળતાપૂર્વક આગળ વધારી રહી છે. આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આ અમૃત મહોત્સવના ફર રાજ્યના શેખ સેવાડાના માનવી ચાખી રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજના, નળ સે જલ યોજના, આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ થકી અમલી બનાવી વિકાસનો વેગ આપ્યો છે. આ પ્રસંગે સાંસદ રમીલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી આ સરકાર પ્રજાહિતના કાર્યો કરી રહી છે. આજે માન્ય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર પ્રજાના દ્વારા જઈને તેમના પ્રશ્નો સાંભળીને તેમનું નિરાકરણ કરે છે. ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ કાર્યક્રમ થકી પ્રજા અધિકારી સરકાર વચ્ચેની ખાઈ પુરાય છે. આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે હિંમતનગર તાલુકાની 6 RBSK એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી, શહેર અગ્રણી JD પટેલ, મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા, જિલ્લા સમાહર્તા હિતેશ કોયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી તથા નિયામક ગ્રામ વિકાસ એજન્સી RM ડામોર સહિત પદાધિકારી અધિકારીગણ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દક્ષ ભટ્ટ, JDSTV, હિંમતનગર. આજે આમ તો સન્માનીય દેશના વડાપ્રધાન સાહેબે જે સૂત્ર આપ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, દરેકને એનો લાભ મળે અને ગરીબ પણ સ્વમાન બેર, સન્માન બેર, આત્મનિર્ભર જીવન જીવે એ ભાવ સાથે અમને 2009-10 ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરી હતી. એ ઘડીને આગળ વધારતા વર્તમાન ગુજરાતની સરકારે સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં આજે ગરીબ કલ્યાણ મેળાનો દાહોદથી એનો પ્રારંભ કરાવાયો. એના ભાગરૂપે મારે પણ સાબરકાંઠા પ્રભારી જિલ્લા મંત્રી તરીકે આવવાનું થયું છે. આજે સાબરકાંઠાના અમારા તમામ તાલુકાઓના ગરીબ લાભાર્થીઓના યાદી બનાવીને લગભગ 2,500 જેટલા લાભાર્થીઓને 6 કરોડ 60 લાખ જેટલી માત્ર રકમ અલગ અલગ વિભાગોના સાધન સહાય, ચેકના રૂપમાં જમીનના પટ્ટા સાધન સહાય અહીં આપવામાં આવી છે. મારા સંગઠનના પ્રમુખશ્રી, મારા ધારાસભ્યશ્રી, સાંસદશ્રી. પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે
જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 9482186880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 9942455